નમસ્કાર, હું મેઘના રાણા, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં બાળકી સાથે શારીરિક છેડછાડના બનાવ બાદ રાત્રે મામલો ગરમાયો. બી ડિવિઝન પોલીસ મથકે આરોપીની અટકાયત બાદ લોકટોળા ઉમટી પડ્યા. પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરકી દેવા સાથે પેટ્રોલિંગ અફવા પર ધ્યાન ન આપવા અપીલ. નિવૃત્ત થતા પોલીસ કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો. સાથે સાથે મુસાફરોનો જીવ બચાવનારા પોલીસ કર્મીઓનો પણ સન્માન સમારંભ યોજાયો. પાટીદાર શહીદ યાત્રાનું ભરૂચમાં આગમન. પાટીદાર અગ્રણીઓ દ્વારા મા ઉમિયાની આરતી ઉતારવા સાથે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. ભરૂચમાં 3 વર્ષીય માસૂમ બાળકી સાથે શારીરિક છેડછાડ કરવાના બનાવ બાદ ઉશ્કેરાયેલ લોકોએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે હલ્લો કર્યો હતો, જેના પગલે વાતાવરણ તંગ થઈ જવા પામ્યું હતું. પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. નાયબ જિલ્લા પોલીસ વડા દ્વારા અફવા પર ધ્યાન નહીં આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ભરૂચના નાગોરીવાડ ખાતે રહેતા આદિલ શખ્સે 3 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટ ખાવાની લાલચ આપી પોતાના ઘરમાં રહેલી દુકાનમાં બોલાવી શારીરિક છેડછાડ કરતા તે અંગેની ફરિયાદ તેના પિતાએ ભરૂચ પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદના આ પગલે બી ડિવિઝન પોલીસે આરોપી સિદ્દીક અલીની અટકાયત કરતા મામલો ગરમાયો હતો. બી ડિવિઝન પોલીસ મથકે ભોગ બનનાર બાળકીના પરિવારજનો સહિત આસપાસના લોકો ઉમટી પડતા અફરાતફરી સર્જાવા પામી હતી. તે દરમિયાન લોકટોળાને વિખેરવાના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવતા પથ્થરમારો થવા માંડતા વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું. પથ્થરમારામાં એક પોલીસ કર્મીને ઈજા પણ થવા પામી હતી. આ બાદ પોલીસે હળવો લાઠીચાર્જ કરી લોકોને ત્યાંથી હટાવી મૂકી સ્થિતિ પર કાબૂ મેળવવા સાથે સમગ્ર વિસ્તારમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. તેમજ બનાવના પડઘા અન્ય વિસ્તારોમાં પણ ન પડે તે માટે પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આજે સરટોના ગામમાં આવુટના મારી ભત્રીજીની હાથે છેડછાડ થઈ ને અમે જોઈ ગયા તો અમે પોલીસને જાણ કરી. એ અમારી દુકાનદાર વાળો હતો, સિદ્દીક નાગોરી હતો. આવું બહુ વખત કર્યું પણ કોઈ જાણ નહીં કરી. આજે મેં જાતે જોયું તો અમે જાણ કરી. અમે પછી પોલીસને એ કરી જાણ કરી. એની દુકાન સાની દુકાન છે? આવું જે ચોકલેટ બિસ્કિટ એવું બધું વેચે. પોલીસે એને પકડીને માર્યો, પેલો બહુ માર્યો, પછી નહી લાવ્યા. તમારી શું માંગ છે હવે? અમારી તો હું માનવાડી, એને સજા થવી જોઈએ વળી. ના એટલા કોઈ બીજી છોકરીનું નામ ના લઈ, ના અમારા મહિલામાં રે ના, બસ એના ઘરના તાળો વાગી જાય. આવું તો વડાને બહુ સાથે કર્યું પણ કોઈ જાણ ના કરી. આજે અમને ખબર પડી ને એટલે અમે જાણ કરી દીધી. ના આવું કામ એ તારે જ કર કે વાઈફ અમદાવાદ જાય ને તારે જ આવું કામ કરે, છોકરાઓને પતાવીને બોલાવે ને. ભરૂચ જિલ્લા નાયબ પોલીસ વડા NDC ચૌહાણે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું અને અફવાઓ ન ફેલાવવા તેમજ અફવા નહીં માનવા માટે પ્રજાજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. ગઈકાલે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેના અનુસંધાનમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવના મને તે માટે પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે અને હાલમાં શાંતિ છે, બંદોબસ્ત ચાલુ છે. ગુનામાં જે બન્યો છે તેના આરોપીને પણ અમે અટક કરી લીધો છે અને તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં બી ડિવિઝન વિસ્તારમાં ભરૂચમાં બિલકુલ શાંતિ છે, બંદોબસ્ત ચાલુ છે અને આ બાબતે કોઈ ક્રિમિનલ બનાવ ન બને તે માટે હું જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ અફવામાં ફેલાય તો એવી અફવામાં જોડાય નહીં અને તેનાથી દૂર રહે. એ માટે હું ડિવિઝનના SDPO તરીકે ભરૂચની જનતાને હું અપીલ કરું છું. બીજી બાજુ બનાવના પગલે મુસ્લિમ સમાજના કેટલાક અગ્રણીઓએ આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીને સખ્ત સજા આપવાની માંગણી પણ કરી હતી. ભરૂચ મોટા નાગોળીવાર ખાતે એક કમનસીબ બનાવ બન્યો છે. એને અમારો તમામ મુસ્લિમ સમાજ એનો વિરોધ કરે છે અને આવા કૃત્ય કરનારને જાહેરમાં ફાંસી આપવી જોઈએ એવી અમારા મુસ્લિમ સમાજની માંગ છે. અમારા ઇસ્લામી કાયદા મુજબ તો આ કાયદો બને જ છે કે ભાઈને જાહેરમાં જ ફાંસી આપવી જોઈએ. તમામ અમારા આદિવાસી વિસ્તારના છે લોકો, હરિજન સમાજના છે, રોહિત સમાજના, એ બધા અમારી સાથે રહે છે. આ આટલા વર્ષોમાં પ્રથમ બનાવ છે, આવો બનાવ ના બને એના માટે આ પગલાં, આના માટે કડકમાં કડક પગલાં ભરાવવા જોઈએ અને જે આ
દોષિત થયા છે માણસ, એને કડકમાં કડક સજા આપી અને અમારી બધાની માંગણી એવી છે કે એને ફાંસીની સજા થવી જોઈએ, જેથી અમારા વિસ્તારમાં કે ભરૂચ શહેરમાં આવો કોઈ બનાવ બને ના. અને આ ના માટે અમારો તમામ મુસ્લિમ સમાજ, બધા અમારા આગેવાનો, બધા જ લોકો આનો વિરોધ કરે. ભરૂચ પોલીસ તંત્રના નિવૃત્ત થતા પોલીસ કર્મચારીઓની વિદાય સમારંભ યોજાયો હતો. તે સાથે તાજેતરમાં ભારે વરસાદના પગલે ફસાયેલ એસટી બસના મુસાફરોને બચાવનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ અને હેડ પોલીસ કોન્સ્ટેબલ જેવા 29 કર્મચારીઓ નિવૃત્ત થયા છે. હવે મર્યાદાના પગલે નિવૃત્ત થનારા કર્મચારીઓનો વિદાય સમારંભ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે યોજાયો હતો. આ સાથે તાજેતરમાં ભારે વરસાદના પગલે રાજપારડી નજીક એસટી બસ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી તેવા સમયે પીએસઆઈ સરવૈયા અને તેમના સ્ટાફે જીવના જોખમે મુસાફરોને બચાવી લીધા હતા. તેમનું સન્માન સમારંભ પણ આ પ્રસંગે યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપ સિંઘે જણાવ્યું કે ભરૂચ જિલ્લા પોલીસ વતી એ લોકોને એમની આવનાર જે જીવન છે એ ખૂબ સુખ શાંતિથી પસાર થાય એની શુભકામનાઓ આપું છું. એ લોકોએ પોલીસ ખાતામાં જે લાંબા સમય સુધી ફરજ બજાવી છે અને જે સારી કામગીરી કરી છે એને હું બિરદાવું છું. આ કામગીરી ખૂબ ઉમદા પ્રકારની કામગીરી કરવાથી ભરૂચ જિલ્લા પોલીસના નામ પણ એ લોકો દ્વારા રોશન કરવામાં આવ્યા છે, એના માટે પણ હું એ લોકોને દિલથી ધન્યવાદ આપું છું. નજીકના ભૂતકાળમાં એક બસ જે છે એ પાણીમાં ફસાઈ ગઈ હતી અને એમાં પોતાની જાનની ચિંતા કર્યા વગર અને જોખમમાં મૂકીને અમારા રાજપારડીના પીએસઆઈ પીસી સરવૈયા, એમની ટીમના બીજા 6 જેટલા સદસ્યો, એક એસટી બસના ડ્રાઈવર અને એક અમારા પોલીસ મિત્ર, એ બધાએ મળીને જે 17 જેટલા પેસેન્જર એ બસમાં ફસાઈ ગયા હતા એ લોકોને ખૂબ બહાદુરીથી અને બહુ ટૂંક સમયમાં, એ પહેલાં કે કોઈ મોટા નુકસાન થાય એ પહેલાં જ એ લોકોની એને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એ લોકોને પણ અમારા દ્વારા આજે સન્માનિત કરવામાં આવ્યા છે. એક દાખલારૂપ કામગીરી એ લોકો દ્વારા જે કરી છે એ અમારી આશા છે કે ભવિષ્યમાં પણ ભરૂચ જિલ્લા પોલીસ જ્યારે પણ પબ્લિકને આવી એવા સંકટ આવે એમાંથી બહાર કાઢીને અને એને મદદરૂપ બને એવી અમારી અપેક્ષા પણ છે અને ફરીથી એ લોકોને હું અભિનંદન આપું છું. ત્યાં થાંભલે જેમ તેમ કરીને એકબીજાના હાથ પકડીને એટલે બેમ્બુથીને એકબીજાને સારો આપી આપીને પહોંચ્યા અને પછી ત્યાં થાંભલે જઈને મેં પોઝિશન લીધી. પછી અમારા શ્રવણ જે ખૂબ જ સારું સ્વિમિંગ જાણે છે કોન્સ્ટેબલ, તો એ લોકો એમ છે પછી આ વલસાડ ડ્રાઈવર છે, પછી સતીશ સુરાભાઈ છે, પછી દિનેશ છે, આ લોકો ધીમે ધીમે આગળના ખેતરોમાં સ્વિમિંગ કરીને બસ સુધી પહોંચ્યા. હવે મારે ટુ વે કોમ્યુનિકેશન કરવાનું હતું કેમકે તંત્ર સાથે મારું કોમ્યુનિકેશન બરાબર ચાલુ હતું પણ બસની સાથે કોમ્યુનિકેશન કઈ નતું, એટલે મેં ફિરોજ કોન્સ્ટેબલ એમને કીધું કે તું ત્યાંથી મને ફોન પર વાત કરાય પેસેન્જર જોડે, પેસેન્જર જોડે પણ અમારું કોમ્યુનિકેશન પ્રસ્થાપિત થઈ ગયું. હવે અને એ દરમિયાન જ્યારે આ કોન્સ્ટેબલ પહોંચ્યા ત્યાં બસના છાપરાઓ અને બસ ઉપર પહોંચ્યા ત્યારે એમને જોયું કે બસથી દૂર થોડા 15-20 મીટર દૂર એક જાળીમાં એક મેડા માણસ વૃદ્ધ છે ફસાયેલા હતા અને એ ત્યાં પકડીને બસ બેસી દેલા હતા. તો પછી આ લોકોએ એમની શુદ્ધ બુદ્ધિથી એ લોકોએ જે મહિલા પ્રવાસીઓ હતા એમના દુપટ્ટા અને એમના જે શર્ટ ને દુપટ્ટા ને એનાથી એક લાંબો રસ્તો બનાવી અને કોન્સ્ટેબલ સમાન ત્યાં સુધી જ્યાં ઉમિયા ધામથી નીકળેલ પાટીદાર શહીદ યાત્રાનું ભરૂચમાં આગમન થયું હતું. પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામનાર પાટીદાર પરિવારના યુવાનોની શહાદતને યાદ કરી ઊંઝા ઉમિયાધામથી ખોડલધામ કાગવડ સુધી પાટીદાર શહીદ યાત્રાનું ભરૂચમાં આગમન થતાં પાટીદાર અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા, તેમજ મા ઉમિયાની આરતી પણ ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂત અગ્રણીઓ જયેશભાઈ પટેલ, રાધે પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ પ્રેરણા અને વેદનાનો આ ત્રિવિધ કાર્યક્રમ એટલે શહીદ યાત્રા. ધર્મ એટલે મા ઉમા ખોડલ, પ્રેરણા એટલે સમગ્ર ભારતના સર્વજ્ઞાતિના લોકો જેમાંથી પ્રેરણા લેશે એવા સરદાર વલ્લભભાઈ પટેલ, અને વેદના એટલે જે જનરલ ડાયર દ્વારા અમારા 14 યુવાનોને જે ગોળીએ વીંધી નાખવામાં આવ્યા છે એની પ્રતિમા સાથેની યાત્રા. તો અમને એવો વિશ્વાસ છે ગુજરાતની અંદર 1,20,00,000 પટેલો આ યાત્રાની અંદર જોડાશે અને આ યાત્રા
એવી આગામી 2019ની જે લોકસભા આવી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક મહત્ત્વનો ફાળો ભજવશે. આ સમાજને ન્યાય નથી મળ્યો, 3 વર્ષથી સમાજ રોડ ઉપર ભટકી રહ્યો છે. જો કે કહેવત છે કે હર હંમેશા સોનાની જ પરીક્ષા થતી હોય છે, પિત્તળની પરીક્ષા નથી. આ પાટીદાર સમાજ સોના સમાન છે, પરંતુ છતાંય પરીક્ષા પાસ કરી રાખવી છીએ, જોઈએ છે ક્યાં સુધી પરીક્ષાઓ ચાલે છે. આજે જે ઊંઝાથી શહીદ યાત્રા નીકળીને અહીંયાથી ભરૂચ થઈને જ્યારે પાસ થતી હોય ત્યારે આમ તો કોઈ બી જેનું કોઈ મોત થતું હોય, સીધું સાધું મોત થતું હોય, એક્સિડન્ટમાં મોત થતું હોય, કુદરતી મોત થતું હોય, તો આપણે બેસવા જતા હોય, બેસવામાં બી જતા હોય. પણ જ્યારે જેવા 14 જણાએ સમાજ માટે જ્યારે શહીદી વરી હોય ત્યારે અને એમની યાત્રા અહીંયાથી પાસ થતી હોય ત્યારે આપણે જો એમને શ્રદ્ધાંજલિ આપવાના, એમની જેના માટે શહીદી વરી છે એને યાદ નહીં કરીએ તો આપણે બી નગુણા કહેવાય. અમે કોઈની અંદર ભાગ પડાવવા નહીં માંગતા, અમે અમારો હક માંગવા માંગીએ છીએ. અને હકની અંદર તમે જો ગણા ગાંઠા પાટીદારને એમ ગણતા હોય કે આ લોકો સુખી છે, તો એના અંદરના ગામોની અંદર બી જુઓ કે પાટીદારોની આર્થિક પરિસ્થિતિ કેટલી ખરાબ છે. ખેડૂતો બી છે તો તેમની સ્થિતિ ખરાબ છે, નોકરી મળતી નથી, ભણતરની અંદર પણ એમને તક મળતી નથી. તો આવા છે ને આવા સંજોગો ઊભા થાય ત્યારે હાવ મીંડું વળી જાય ત્યાં સુધી આ સમાજ ચૂપ રહેવાનો નથી. ભરૂચ નગરપાલિકાના 4 કર્મચારીઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચ નગરપાલિકાના 4 કર્મચારીઓ વયમર્યાદાના પગલે નિવૃત્ત થયા હતા, જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ચંપકસિંહ વાસિયાનો પણ સમાવેશ થાય છે. નિવૃત્ત થતા કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં ભરૂચ નગરપાલિકા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના વિદાય સમારંભ પ્રસંગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવવિભોર થઈ ગયા હતા. ભરૂચ નગરપાલિકાના સભ્ય સલીમ અમદાવાદીએ આ પ્રસંગે જણાવ્યું કે નગરપાલિકા અમે જે સેવા આપી છે 8 વર્ષોની, અને ત્યાંથી સાહેબ અમને કહ્યું, વાત કરી કે જે મેચ્યુરિટી હતી, આટલા મારા 12-14 વર્ષના અનુભવમાં ઘણા કર્મચારીઓ સાથે વાત કરી, ઘણા કર્મચારીઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો. પણ વાસેલ સાહેબ સાથે જે આપણે 8 વર્ષોમાં કામ કર્યું છે, સૌથી ટફ જોબ જો નગરપાલિકામાં હોય તો સેનિટરી ઇન્સ્પેક્ટરનો છે, જે વોર્ડનો ઇન્સ્પેક્ટર, વોર્ડનો કર્મચારી હોય કે નગરપાલિકામાં ચીફ ઇન્સ્પેક્ટર હોય, આટલી મોટી જવાબદારી, આટલું મોટી ભરૂચ શહેર, સાથે સાથે ભરૂચ શહેરની બહારના જે બારગુટના મેળાથી લઈ વાર તહેવાર હોય, દિવાળીનો તહેવાર હોય, ઈદનો તહેવાર હોય કે ગમે તે તહેવાર હોય, કે નર્મદા કિનારાની સફાઈ હોય, એવા કામ સમયે પણ વાસણ સાહેબ એમની ટીમે કોઈ દિવસ પાછું પાણી નથી ગઈ. સામાન્ય રીતે કર્મચારીઓના વિદાય સમારંભમાં તમામ રાજકીય પક્ષો એકતાની ભાવના દર્શાવતા હોય છે, પરંતુ તાજેતરમાં ભરૂચ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓનો વિદાય સમારંભ રાજકીય રંગે રંગાયો હતો. ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. કોંગ્રેસના સભ્ય શમશાદ અલી સૈયદના જણાવ્યા અનુસાર આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આરવી પટેલનું માન સન્માન અને આદર તેમના પક્ષના સભ્યોએ જાળવ્યું ન હતું, જ્યારે કોંગ્રેસના સભ્યે પૂર્વ પ્રમુખ આરવી પટેલનું સાલ ઉડાડી સન્માન કર્યું હતું. વધુમાં નગરપાલિકાના સભ્ય શમશાદ અલી સૈયદે જણાવ્યું કે શાસક પક્ષ પોતે ભાજપ આજે શિષ્ટાની વાત કરે છે, તો પોતાના આજે વડીલ એક શિક્ષક એવા અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખનું સન્માન તો કરી નથી શકી, પણ કાર્યક્રમમાં, જાહેર કાર્યક્રમમાં અંદર એમની હસી ઉડાવી હતી. પણ વિપક્ષે ગઈકાલે કાર્યક્રમના અંદર આરવી પટેલ સાહેબને સાલ ઉડાવીને અને બુકે આપીને સન્માન કર્યું હતું. 1 જુલાઈના ડોક્ટર દિન નિમિત્તે ભરૂચ જિલ્લા 108 દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં મેડિકલ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપનારા ભારત રત્ન ડોક્ટર બિધાનચંદ્ર રોયના સ્મરણમાં રાષ્ટ્રીય ડોક્ટર દિનની ઉજવણી પ્રતિવર્ષ 1 જુલાઈના રોજ કરવામાં આવે છે. તે નિમિત્તે ભરૂચ જિલ્લા 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર પાસે કેક કપાવી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર મુકેશ ગર્ગ, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, ભરૂચ જિલ્લા ઈએમઈના અશોક મિસ્ત્રી તેમજ 108ના કર્મચારીઓ પણ સામેલ થયા હતા. 1 જુલાઈ ડોક્ટર્સ ડે તરીકે ઉજવણી ભારતભરમાં કરવામાં આવે છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 108 ઇમરજન્સી દ્વારા કેક કટિંગ કરી ભરૂચ સિવિલમાં ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ જ પ્રસંગ નિમિત્તે
જાહેર જનતાને મારી નમ્ર એક અપીલ છે કે 108 ગુજરાત નામની એક એપ્લિકેશન 108 ઇમરજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તેના ટકી પણ આપ 108નો સંપર્ક કરી શકો છો, તથા તદઉપરાંત એમાં બીજી ગવર્મેન્ટ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, બ્લડ બેંકની માહિતી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો આ એપ્લિકેશન દ્વારા પણ તમે વધુથી વધુ 108નો સંપર્ક કરી શકો છો અને આ એપ્લિકેશનનો તમે વધુમાં વધુ લાભ લઈ શકો છો. પ્રેસિડેન્ટ વિંગ ઓફ ભરૂચના ઉપક્રમે લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. ભરૂચના લાયન્સ હોલ ખાતે ઝોન જેસીરે અંજલ શાહની ઉપસ્થિતિમાં લગ્ન ગીત સ્પર્ધા યોજાઈ હતી. જેસીરે વિંગ ઓફ ભરૂચના ઉપક્રમે યોજાયેલ લગ્ન ગીત સ્પર્ધામાં ઉત્સાહભેર બહેનોએ ભાગ લીધો હતો. ઝઘડા તાલુકાના અવિધા ખાતે વરસાદી પાણીના નિકાલ માટે અર્ચનરૂપ લારી ગલ્લા હટાવવાની કામગીરી દરમિયાન સિમેન્ટની બેન્ચીસો તૂટી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તો લારી ગલ્લાઓએ અન્ય જગ્યા ફાળવી આપવાની માંગણી કરી છે. ઝઘડિયા તાલુકાના અવિધા ગામે પ્રથમ વરસાદે પાણીના ભરાવાની ફરિયાદ ઉઠતા તેના નિકાલ માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. આ કવાયત અંતર્ગત 18 જેટલા લારી ગલ્લાઓને માત્ર 2 કલાકની ટૂંકી નોટિસ આપી હટાવી દેવાયા હતા. આ દરમિયાન જેસીબીથી ગામના બસ સ્ટેન્ડ પાસે લોકોને બેસવા માટે મૂકવામાં આવેલ બાકડા પણ તૂટી ગયા હતા. આથી પોતાના પતિના સ્મરણાર્થે આ બાકડા મુકાવનાર વિધવા સુમિત્રાબેને રાજપારડી પોલીસ મથકે ગ્રામ પંચાયત વિરુદ્ધ અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ 18 જેટલા લારી ગલ્લાવાળાઓએ તદ્દન ખોટી રીતે દબાણ હટાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવા સાથે જે અડચણરૂપ છે તેને હટાવાય નથી. રોજીરોટી ગુમાવનાર તમામ 18 જેટલા લારી ગલ્લાવાળાઓને અન્ય સ્થળે તેઓના રોજગાર માટે જગ્યા ફાળવી આપવાની માંગણી પણ કરવામાં આવી છે. આજે 18 વ્યક્તિઓને રોજગારી વગરના કરી દીધા છે. 18 જણા રોડ પર આવી ગયા છે. આજે 18 જણાને શું કરવું? ભાજપ સરકારની એક નીતિ એવી છે કે રોજી આપો, રોજી હટાવો. આ તો રોજી છીનવી લીધી છે અમારી, તો સરકારે આના માટે યોગ્ય પગલાં લઈ અને અમને કોઈ પણ જગ્યાએ જગ્યા ફાળવી આપે એવી અમારી સંપૂર્ણ વિનંતી છે. ઝઘડિયાની મુલત ચોકડી પાસે ઉભેલી ટ્રકમાં બાઇક અથડાતા એક યુવકનું મોત નિપજ્યું હતું. ઝઘડિયાના મુલત પાસે નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રકમાં બાઇક ઘૂસી જતા એક યુવકનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે એક ઈસમને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં બાળકી સાથે શારીરિક છેડછાડના બનાવ બાદ રાત્રે મામલો ગરમાયો. બી ડિવિઝન પોલીસ મથકે આરોપીની અટકાયત બાદ લોકટોળા ઉમટી પડ્યા. પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરકી દેવા સાથે પેટ્રોલિંગ અફવા પર ધ્યાન ના આપવા અપીલ. નિવૃત્ત થતા પોલીસ કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો, સાથે સાથે મુસાફરોનો જીવ બચાવનારા પોલીસ કર્મીઓનો પણ સન્માન સમારંભ યોજાયો. પાટીદાર શહીદ યાત્રાનું ભરૂચમાં આગમન. પાટીદાર અગ્રણીઓ દ્વારા મા ઉમિયાની આરતી ઉતારવા સાથે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.